નમસ્તે વિદ્યાર્થી મિત્રો, પોલિમરના 11મા લેક્ચરમાં આપણે હજુ અભ્યાસ કરીશું બાયો ડિગ્રેડેબલ પોલિમર, જૈવ વિઘટનીય પોલિમર. બાયો ડિગ્રેડેબલમાં આપણે અગાઉ બે પોલિમરનો અભ્યાસ કરી ચૂક્યા છીએ, એક PHBV પોલિહાઇડ્રોક્સી બ્યુટીરેટ કો બીટા હાઇડ્રોક્સી વેલેરેટ પોલિએસ્ટર વર્ગનો પોલિમર પદાર્થ, નાયલોન ટુ નાયલોન 6 જે પોલિએમાઇડ વર્ગનો પોલિમર પદાર્થ, આ બેનો અભ્યાસ કર્યો હતો. હવે આપણે અભ્યાસ કરીશું ત્રીજો, PGA અને PLA. તો પ્રથમ અભ્યાસ કરીશું PGAનો. PGAનું ફૂલ ફોર્મ થાય પોલી ગ્લાયકોલિક એસિડ. પોલિગ્લાયકોલિક એસિડ એટલે નિર્માણ થશે ગ્લાયકોલિક એસિડમાંથી. ગ્લાયકોલિક એસિડનું સ્ટ્રક્ચર CH2COOH અને અહીંયા આવશે OH. ટૂંકમાં કહી શકાય 1,2,2 હાઇડ્રોક્સી ઇથેનોઇક એસિડ, આને આપણે કહીશું ગ્લાયકોલિક એસિડ. આના N અણુ લઈએ અને પોલિમરાઇઝેશન પ્રક્રિયા થાય ત્યારે પોલિમરાઇઝેશન પ્રક્રિયાના અંતે આ જ અણુમાંથી એક જ પ્રકારનો મોનોમર છે એટલે હોમોપોલિમર થશે, પરંતુ આ એક જ પ્રકારના મોનોમરમાંથી અહીંથી એચ અને અહીંથી OH દૂર થાય ત્યારે ઓ CH2 ડબલ બોન્ડ ઓ બાકી રહે અને અહીંયા N. આને કહી શકાય PGA પોલિગ્લાયકોલિક એસિડ. આ એક બાયો ડિગ્રેડેબલ પોલિમર પદાર્થ છે, પરીક્ષામાં બનાવટ પૂછી શકાય. આ એક, પછી આની વિગતની પછી ચર્ચા કરીએ આપણે. એના સિવાય સેકન્ડ આપણે સાથે લઈશું PLA. PLA માં આવશે પોલી લેક્ટિક એસિડ. પોલી લેક્ટિક એસિડ તો એમાં મોનોમર તરીકે છે લેક્ટિક એસિડ. લેક્ટિક એસિડનું બંધારણ શું થાય તો CH3OH. આને આપણે કહીએ છીએ લેક્ટિક એસિડ સામાન્ય નામ, પરંતુ IUPAC નામમાં 1,2,2 હાઇડ્રોક્સી પ્રોપેન 1 ઓઇક એસિડ. આમાં પણ આના જેમ પોલિમરાઇઝેશન પ્રક્રિયા થાય ત્યારે N અણુ લો તો અહીંથી H અને અહીંથી OH એટલે દૂર થશે NH2O. આમાં પણ NH2O દૂર થાય ત્યારે શું બને તો ઓ CH CH3 C ડબલ બોન્ડ ON. આને કહીશું આપણે PLA પોલિલેક્ટિક એસિડ. હવે આ બંનેના મેઇન પોઈન્ટની વાત કરીએ, જાણવા જેવાની યાદ રાખવાના પોઈન્ટ,
તો આ બંનેમાં સમાન પણ કહ્યું છે, તો આ બંને પોલી એસ્ટર વર્ગના પોલીમર છે. કેમ પોલી એસ્ટર વર્ગના પોલીમર કયા? તો યાદ કરો, સેકન્ડ અણુ જોડાય તો અહીંયા ઓ આવશે, તો એસ્ટર સમૂહનું નિર્માણ થશે. તો બંને પોલી એસ્ટર વર્ગના પોલીમર છે. બંનેને એક અર્થે ડેક્સ્ટ્રાન ના નામે ઓળખવામાં આવે છે. અને ડેક્સ્ટ્રાન એટલે એવું કહેવાતું હતું કે સૌ પ્રથમ શારીરિક સીવણ માટે, ઓપરેશન દરમિયાન શારીરિક સીવણ એટલે ઓપરેશન દરમિયાન ટાંકા લેવા માટે સૌ પ્રથમ ડેક્સ્ટ્રાન વપરાતો. તો આ ડેક્સ્ટ્રાન એ કરતી પીજીએ અને પીએલએચ છે, જેમાં મેઇન પોઈન્ટ પીજીએ અને પીએલએ 90:10 નીટ અને જેડબલઈ માટે એક સારો પોઈન્ટ. તો પીજી અને પીએલએ 90:10 નું ટકાવાર પ્રમાણથી મિશ્રણ બનાવવામાં આવે અને જે પદાર્થ તૈયાર થાય તે પદાર્થ શારીરિક સીવણ માટે વપરાય છે. શારીરિક સીવણ માટે વપરાતો પદાર્થ એટલે ટાંકા લેવા માટે. તો આના ઉપયોગો થયા. ગુણધર્મોમાં પોલિએસ્ટર વર્ગનો પોલિમર પદાર્થ છે. બીજી વસ્તુ, આ જે ટાંકા છે એનું વિઘટન કેટલા દિવસથી માંડીને? તો 15 દિવસથી 30 દિવસ એટલે એક મહિનામાં, સર્જરી બાદ 15 દિવસથી 30 દિવસમાં આપમેળે આનું વિઘટન થઈ જાય છે. માટે એક બાયોડિગ્રેડેબલ પોલિમર પદાર્થ. ઓકે, આ બીજા બે. ત્યારબાદ ત્રીજો એક પોલિમર પદાર્થ આપણે સાથે લઈએ, જેને આપણે છેલ્લે કહ્યું છે પી સી એલ. એમાં એક મોનોમર યાદ રાખવાનો છે, બનાવટ બીજું ખાસ પૂછાતું નથી. તો પી સી એલ આનું ફૂલ ફોર્મ થાય પોલી સિગ્મા, પોલી સિગ્મા કેપ્રો લેક્ટોન, પોલી સિગ્મા કેપ્રોલેક્ટોન. પાછળ ઓન એટલે એસ્ટર વર્ગનો પોલિમર પદાર્થ થયો. જોજો કેવી રીતના થશે, તમને ખ્યાલ આવશે, બિલકુલ સરળ તમે સમજી શકશો. તો આ બને છે શેમાંથી જુઓ, તો બનાવટમાં સિગ્મા કેપ્રોલેક્ટિક એસિડ વપરાય, લેક્ટોનિક એસિડ પણ કહી શકાય. એનું પહેલાં મોનોમર હું લખું કે મોનોમર કયો છે. તો અહીંયા ઓ એચ સિગ્માનો બીજો અર્થ લઈ લો 6, એટલે પોલિમરમાં યાદ રાખજો કે જ્યાં 6 આવે ત્યાં સિગ્મા શબ્દ વાપરી શકાય. તો અહીંયા છઠ્ઠા કાર્બને એમ કે ઓ એચ સમૂહ હશે, તો CH2 5 અને અહીંયા સી ડબલ બોન્ડ ઓ ઓ એચ, ટૂંકમાં આવું લખી શકાય ઓ એચ CH2 5 સી ડબલ ઓ એચ. IUPAC નામમાં 6 આલ્ફા બીટા ગેમા ડેલ્ટા સિગ્મા, આલ્ફા આ ધ્યાન રાખજો, આલ્ફા બીટા ગેમા ડેલ્ટા સિગ્મા. તો સિગ્મા અથવા 6 હાઇડ્રોક્સી હેક્ઝેન નોઇક એસિડ, આ ધ્યાન રાખો. હવે આ જે પદાર્થ બન્યો એના અસંખ્ય અણુ લઈને પોલિમરાઇઝેશન કરાવો,
તો આમાંથી એચ અને આમાંથી ઓએચ સમૂહ દૂર થશે. તો બાકી શું રહ્યું? તો ઓ સીએચ ટુ ફાઈવ સી ડબલ બોન્ડ ઓ બંધ એન પોલિમરાઇઝેશનથી મળતો પોલિમર પદાર્થ. તો આમાં એસ્ટર સમૂહ છે, ક્રમિક જોડો એટલે એસ્ટર બનશે, માટે આનું નામ આપ્યું પોલી સિગ્મા. છ કાર્બન કેપ્રો છે, તો કેપ્રો લેક્ટોન એસ્ટર હોવાના કારણે લેક્ટોનિક એસિડમાંથી લેક્ટોન થઈ જશે. ઓકે, તો આ જે પાંચ પોલિમર પદાર્થ એમાં એક બે ને ત્રણ તમારી બુકમાં આના સ્ટ્રક્ચર ન હોય તો લખી દેજો, એક અગત્યનો પોઈન્ટ છે પરીક્ષામાં, નીટમાં કે જેડબલઈમાં તમને એક મોનોમર તરીકે ખ્યાલ આવે. ગુણધર્મો ધ્યાન રાખજો કે જેનાથી સમજી શકાય. તો અહીંયા સુધી જે અભ્યાસ આપણે કર્યો એ પોલિમર પદાર્થોનો છે. આ અભ્યાસ બાયો ડિગ્રેડેબલ પોલિમર પદાર્થ, આટલા તમારે યાદ રાખવાના છે. બાયોડિગ્રેડેબલમાં પાંચ. આ ઉપરાંત પણ બીજા પોલિમર પદાર્થ એક્સ્ટ્રા જે તમારા માટે વિકલ્પ માટે ઉપયોગી એનો આપણે હવે અભ્યાસ કરીએ, પણ એ બાયોડિગ્રેડેબલ નથી, એ નોન બાયોડિગ્રેડેબલ પોલિમર પદાર્થો છે. યાદ રાખજો બાયોડિગ્રેડેબલમાં પાંચ. હવે એક્સ્ટ્રા જે ભણીશું હજુ PMMA, ગ્લાયાપ્ટાલ, આ બધા જે આપણે એક્સ્ટ્રા ભણીશું એ નોન બાયોડિગ્રેડેબલમાં જ હશે. તો એનો આપણે અભ્યાસ કરીએ એક પછી એક. વિદ્યાર્થી મિત્રો, નીટ અને JEE માટે એક્સ્ટ્રા પોલિમર એમાં આપણે અભ્યાસ કરીશું PMMA. આના આ ચલાવે પહેલાં પણ એક ફરીથી ચર્ચા કરી લઉં કે હવે જે હાલ અભ્યાસ કરીશું એ બધા નોન બાયોડિગ્રેડેબલ છે. જો બાયોડિગ્રેડેબલ હશે તો હું તમને જણાવીશ, પણ નોન બાયોડિગ્રેડેબલ એટલે વારેઘડી હું ખાસ રજૂઆત નથી કરતો, પણ તમે હાલ સમજી જજો કે હવે જે એક્સ્ટ્રા લઈશું એ બધા નોન બાયોડિગ્રેડેબલ છે. તો એમાં PMMA જેનું નામ થશે પોલી મિથાઇલ. પોલી એમ એટલે મિથાઇલ, અને આ એમ માટે મિથા મિથા, અને સાથે આપણે લઈશું એક્રિલેટ એટલે ક્રાઇલેટ, મિથા ક્રાઇલેટ જે એક્રિલેટમાંથી બને. પોલી મિથાઇલ મિથા એક્રિલેટ પણ લખાય બરોબર, પણ મિથા એક્રિલેટ જેને મિથા ક્રાઇલેટમાં સમાવેશ કર્યો. બને શેમાંથી? બનાવટ ખાસ ધ્યાન રાખો. તો બનાવટમાં એનો મોનોમર તરીકે CH2 દ્વિબંશી, દરેક ખાસ તૈયાર કરજો ભાઈ, નીટમાં એમાં પૂછાયેલો પોઈન્ટ JEEમાં COOCH3 આ એનો મોનોમર. એનું સામાન્ય નામ મિથાઇલ 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 નો મિથા, અને આ થશે એક્રિલેટ જે આપણે ક્રાઇલેટમાં લઈશું, ક્રાઇલેટ. તો મિથાઇલ મિથા ક્રાઇલેટ. IUPAC નામ લખવું હોય તો મિથાઇલ 1, 2 મિથાઇલ, કેટલા કાર્બન? 1, 2, 3 પ્રોપ 2-in-1-OH. હવે આમાં બને કેવી રીતના? મુક્ત મૂલક O2-2 પેરોક્સાઇડ એટલે મુક્ત મૂલકની હાજરીમાં પોલિમરાઇઝેશન પ્રક્રિયા થાય. ત્યારે ખાસ ધ્યાન રાખજો કે આ પોલિમરમાં ક્રિયાશીલ સમૂહનો કોઈ ભાગ નથી, આ પોલિમરમાં પાઇબંધ તૂટશે એટલે આ બંધારણ એમના એમ રહેશે, પાઇબંધ તૂટે.
पाई बंद तूटे त्यारे पॉलिमराइजेशन आ प्रमाणे थाय सी एच टू बंद सी आपने आखो समूह नीचे ले लो सी डबल ओ सी एच थ्री ये नीचे एटला माटे लीधो के आ बंद तूटे तो अहींथी अने अहींथी जोड़ाण थाय तो आपने आ रजूआत अहींथी करी आ द्विबंधनो अने मिथाइल समूह तो ऊपर छे ज जोजो सी एच टू जोड़ाण अहींथी थयुं आ बंद तूटशे तो अहींथी जोड़ाण आगळ थशे अने आ एमना एम नीचे ने आ ऊपर छे अहींया एन आने कहीशुं आपणे पी एम एम ए पोली मिथाइल मिथाक्राइलेट आना गुणधर्मोनी वात करिए तो सखत अने पारदर्शक पॉलीमर याद रखो पूछी शकाय आमा खासियत कहवाय सखत अने पारदर्शक पॉलीमर बीजा कया नाम थी कॉमर्शियल औद्योगिक नाम छे आना तो एने नाम आप्यु प्लेक्सी ग्लास मूवमेंट आपी शकाय तेवा काचनी बनावट मा आनो उपयोग क्यां थाय पछी कहूं बीजू नाम आप्यु ल्यूसाइट तरीके ओळखाय त्रीजु नाम आप्यु एक्रेलाइट एक्रिलाइट तरीके ओळखाय चौथुं नाम आप्यु पेर्सपेक्स तरीके पण ओळखवामां आवे प्रश्न पूछायेलो छे भाई के नीचेनामांथी कयो प्लेक्सी ग्लास छे तो पी एम एम ए आ ध्यान राखजो आ आ नामथी ओळखवामां आवे आ एक औद्योगिक नाम थया एक बे त्रण चार आ एना गुणधर्मो थया હવે આ નામ પરથી આના ઉપયોગો ક્યાં થાય તો ઉપયોગોમાં જુઓ કે પ્લેક્સિગ્લાસ મૂમેન્ટ વળી શકે તેવું એકદમ કાચની બનાવટ માટે એનો ઉપયોગ થશે આંખના લેન્સ આઈ લેન્સ આંખના લેન્સની બનાવટમાં એના સિવાય બીજો સેકન્ડ ઉપયોગ છે લાઇટ શેડ લાઇટ શેડ્સ એટલે શું કે અજવાળું આવે આપણે પતરાના એના શેડ્સ હોય પણ પ્લાસ્ટિકના શેડ હોય છે કે જે અજવાળું તેવા શેડની બનાવટમાં એરક્રાફ્ટ વિન્ડો એટલે વિમાનની બારી તો એર ક્રાફ્ટ વિન્ડોઝ ની બનાવટમાં કાં તો આનો ઉપયોગ થાય આભૂષણોમાં એટલે કે પ્લાસ્ટિક જ્વેલરી માં આનો ઉપયોગ થઈ શકે છે એટલે એક અગત્યનો પોઈન્ટ થયો પી એમ એમ એ બરોબર ખાસ યાદ રાખજો બધા પોઈન્ટ અગત્યના ત્યારબાદ સેકન્ડ આપણે લઈશું પીઈ એ પીઈ એ એટલે પોલી ઇથાઇલ ક્રાઇલેટ આમ પોલી ઇથાઇલ એક્રિલેટ કહી શકાય ધ્યાન રાખજો પણ ટૂંકમાં હું બોલું છું ક્રાઇલેટ પોલી ઇથાઇલ ક્રાઇલેટ અથવા પોલી ઇથાઇલ એક્રિલેટ પણ લઈ શકાય બરોબર આમ કોઈ કહે તો પોલી ઇથાઇલ એ પરથી એક્રિલેટ બરોબર આ ધ્યાન રાખો તો પોલી ઇથાઇલ એક્રિલેટ હવે આ શેમાંથી બનશે તો આના જેવું જ પણ બંધારણ કેવું જુઓ તો સી એચ ટુ દ્વિબંધ સી એચ બંધ સી ડબલ ઓ સી ટુ એચ ફાઇવ જો ઇથાઇલ ઇથાઇલ એક્રિલેટ હવે આના અસંખ્ય અણુ લઈએ અને પોલિમરાઇઝેશન થાય તો આમાં પણ પાઈ બંધ તૂટે તો બંધ સી એચ ટુ બંધ
સી એચ આટલો સમૂહ નીચે જતો રહે, સી ડબલ ઓ સી ટુ એચ ફાઈવ બંધ. અને અહીંયા એન તો આ થયો પીઈ એ પોલી ઇથાઇલ એક્રિલેટ. ચલો ક્લિયર. અને આનું આયુપીએસી નામ શું અપાશે? તો ઇથાઇલ પ્રોટુઇન વન ઓ એટ. આમાં કોઈ ગુણધર્મોની એની જરૂરી નથી, બરોબર. તો આ બે એક થયા પીએમએ અને પીએમએમએ અને પીઈએ. આના સિવાય બીજા લઈએ આપણે નેક્સ્ટ ટાઈમ.